ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર નંબર 3 સૂર્ય નિયત સંબંધ તેનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે સૂર્ય સહસંબંધ નામનું ચેપ્ટર પૂરું કર્યું. હવે આપણે 12 માં નેક્સ્ટ ચેપ્ટર છે સૂર્ય નિયત સંબંધ ચેપ્ટર નંબર 3. પહેલા આપણે ચોથું ચેપ્ટર લીધું હતું, પછી પહેલું અને બીજું, હવે આ છેલ્લું ત્રીજું ચેપ્ટર એટલે આપણે ભાગ 1 પૂરો. હવે આનો ગુણભાર પહેલા કહીએ કે આવશે એક એમસીક્યુ પૂછાય, એમસીક્યુ યાદ રાખો. ત્યાર પછી વિભાગ બી માં એક વાક્યનો પ્રશ્ન છે, એક વાક્યનો છે. ત્યારબાદ વિભાગ સી બે માર્કનો દાખલો અથવા થિયરી પૂછાય, દાખલો અથવા થિયરી. ત્યારબાદ વિભાગ ડી 3 માર્કનો એક. ટોટલ 12 માર્કનું ચેપ્ટર છે. એક એમસીક્યુ પૂછાય, એક એક વાક્યનો પ્રશ્ન, ત્યારબાદ 2 માર્કનો દાખલો અથવા થિયરી, એક 3 માર્કનો વિભાગ બી માં દાખલો પૂછાય, અને એક વિભાગ એક માં 5 માર્કનો દાખલો. ટોટલ 12 માર્કનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3 સૂર્ય નિયત સંબંધ. હવે આપણે સૌપ્રથમ એની થિયરીનો અભ્યાસ કરીશું, ત્યાર પછી દાખલા ચાલુ થાય. પહેલા આપણે થિયરી જોઈએ, સૂર્ય નિયત સંબંધની થિયરી. તો સૌપ્રથમ નિયત સંબંધનો અર્થ જણાવો. પહેલો પ્રશ્ન, નિયત સંબંધનો અર્થ. નિયત સંબંધનો અર્થ બે ચલ વચ્ચેનો યોગ્ય ગાણિતિક વિધેયથી નિયત કરેલો સંબંધ. બે ચલ વચ્ચેનો યોગ્ય ગાણિતિક વિધેયથી નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ, ગાણિતિક વિધેયથી. હવે બે ચલ એટલે તમે આમાં તમને બે ચલ આપ્યા, માની લો કિંમત અને માન, આવી રીતે રકમ આપી, જે રીતે સહસંબંધમાં આવતી હોય એવી રીતે આવી રીતે કિંમત આપી હોય આવી રીતે, અને માન આવી રીતે બે ચલ આપ્યા. આપેલો ચલ આ બીજો ચલ, બે ચલ વચ્ચેનો યોગ્ય ગાણિતિક વિધેયથી નિયત કરેલો સંબંધ. હવે તમને આમાં વધારાને કેવું કીધું હોય, જો કિંમત 12 હોય ત્યારે માન 3 હોય, કિંમત 15 હોય ત્યારે માન 6 હોય, કિંમત 18 ત્યારે 8, 20 ત્યારે 10. તમને બીજું વધારાને કીધું હોય કે 22 કિંમત હોય ત્યારે માન કેટલી, તેના માટે કે ગાણિતિક વિધેય આવે એક પ્રકારનું સૂત્ર, એના ઉપરથી ખબર પડે કે 22 રૂપિયા કિંમત હોય ત્યારે માન કેટલી. આ તમને 22 આપી હોય આ શોધવાનું, આ x હોય અને આ y હોય, તમને x આપ્યો હોય અને y શોધવાનું હોય, એના માટે એક ગાણિતિક વિધેય એક પ્રકારનું સૂત્ર આપે, એના ઉપરથી તમને નિયત સંબંધનો ખ્યાલ મળે. એટલે વ્યાખ્યા આ પ્રમાણે કે બે ચલ વચ્ચે યોગ્ય ગાણિતિક વિધેયથી નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ. ત્યારબાદ બીજો પ્રશ્ન, સૂર્ય નિયત સંબંધ એટલે શું? બધે એક એક માર્કની વ્યાખ્યા, સૂર્ય નિયત સંબંધ, સૂર્ય નિયત સંબંધનો અર્થ. બે ચલ વચ્ચેનો સંબંધ, બે ચલ વચ્ચેનો સંબંધ યોગ્ય સુરેખા દ્વારા
સૂર્યરેખા એટલે આકૃતિ ઉપર આપણે કે વિકિરણ આકૃતિ આવે એવી રીતે સૂર્યરેખા એટલે એક પ્રકારનું સૂર્ય આપણે જે આલેખ દોરી એ ઉપરથી જે નિયત કરી એને કહેવાય સૂર્યકિય સંબંધ એટલે બે ચલ વચ્ચેનો સંબંધ સૂર્યરેખા આલેખ ઉપરથીની ખબર પડી જાય આપણે અને x એકો હોય અને y શોધો હોય તો તમને કીધું x 22 હોય માં ત્યારે કિંમત કેટલી એ સૂર્યરેખા ઉપરથી પણ નિયત એટલે આલેખ ઉપરથી પણ આલેખ વાળા દાખલા આપણે પૂછાતા નથી લામાં તમારે બે ચલ વચ્ચેનો સંબંધ યોગ્ય સૂર્યરેખા દ્વારા નિયત કરવામાં આવે એટલે સૂર્યકિય સંબંધ કહે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નિયત સંબંધ રેખા નિયત સંબંધ રેખા અન્વયોજન કરવાની રીતો જણાવો હવે આપણે અગાઉના ચેપ્ટરમાં આપણે કેમ કાર્લ પિયર્સનની રીત વિકિરણ આકૃતિની રીત અને સ્પીઅરમેનના ક્રમાંક સહસંબંધની રીત આપી હતી આ ચેપ્ટરમાં મુખ્ય બે રીત આવે અગાઉના ચેપ્ટરમાં આપણે ત્રણ રીત આવી જેમાં બે રીતમાં એક રીત આવશે વિકિરણ આકૃતિની રીત વિકિરણ આકૃતિની રીત અને બીજી આવશે ન્યૂનતમ વર્ણોની રીત આ રીત તો તમારે આના દાખલા પૂછાતા નથી તમારે ખાલી એક જ રીત કરવાની છે ન્યૂનતમ વર્ગોની રીત એટલે આ ચેપ્ટરમાં મુખ્ય બે રીત નિયત સંબંધ રેખાનું અન્વયન કરવાની રીતો જણાવો એવો તમને પ્રશ્ન પૂછે તો તમને એમાં મુખ્ય બે જ રીત લખવાની વિકિરણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત એટલે ન્યૂનતમ વર્ગોની રીતનો જ આપણે અભ્યાસ કરવો છે આ સૂત્રવાળી રીત છે આલેખ ઉપરથી સંબંધ લખી થાય ન્યૂનતમ વર્ગોની રીત શ્રેષ્ઠ રીત તમને નિયત સંબંધ રેખાનું અન્વયન કરવાની શ્રેષ્ઠ રીત કયા બે માંથી તો ન્યૂનતમ વર્ગોની રીત શ્રેષ્ઠ રીત ત્યારબાદ નિયત સંબંધની વ્યાખ્યા નિરપેક્ષ ચલની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર એટલે અંદાજિત એક સુધી વાય વિભાવ આ નિરપેક્ષ ચલ કહેવાય નિરપેક્ષ આ સાપેક્ષ એક અને વાય આપણે સહસંબંધાત્મક જેવી રીતે રકમ આવતી તેવી રીતે એક સાઈકો હોય એટલે કઈ હોય વાય એક ઉપરથી તમારે વાય બદલ નિરપેક્ષ ચલની કિંમત કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર એટલે તમે x ની કિંમત આપી કોઈ નંબરથી y ની કિંમત તમારે શોધવાની આવે નિયત સંબંધ એના માટે નિયત સંબંધનું સૂત્ર આપે એટલે તમને x કહેવો એના ઉપરથી તમારે y શોધવાનો પડે નિરપેક્ષ ચલની કિંમતમાં ફેરફાર થાય એની ઉપરથી સાપેક્ષ ચલની કિંમતમાં પણ અંદાજિત ફેરફાર થાય અંદાજિત તમને જે કિંમત મળી અંદાજિત
x sin કો હોય અને y શોધવાનો હોય હમણાં મેં તમને કીધું કિંમત અને માન તો તમને છેલ્લે મેં કીધું કિંમત 22 હોય ત્યારે માન કેટલી અંદાજિત તમને કિંમત મળે તો આ નિયત સ્વઘાતની વ્યાખ્યા હતી ત્યારબાદ છેલ્લે છેલ્લે પ્રશ્ન છે સુરેખ નિયમ સંબંધ મોડેલ જણાવો એક પ્રકારનું સૂત્ર દાખલામાં નથી તમારે ખાલી યાદ રાખવાનું સુરેખ નિયમ સંબંધ મોડેલ જણાવો ખાલી દાખલામાં આવશે નહીં પણ તમારે ખાલી એક યાદ રાખો એક માર્કમાં પૂછે એટલે પહેલા આવશે આલ્ફા હવે આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ આ સૂત્ર સુરેખ નિયમ સંબંધ મોડેલ છે દાખલામાં કે સૂત્ર મૂકવાનું નથી તમને સુરેખ નિયમ સંબંધ મોડેલ ગણાવો એવું પૂછાય તો y કેપિટલ y બરાબર આલ્ફા પ્લસ બીટા x પ્લસ u આ સુરેખ નિયમ સંબંધ મોડેલ એક માર્કમાં પૂછાય તો તમારે આ લખવાનું આવે ત્યારબાદ રૂટી છેલ્લી પ્રશ્ન છે રૂટી એટલે શું Gracias.